होम नमो शिवाय। श्रावण मास एटले के हिंदू धर्म में शिव भक्तों माटे मोटो पर्व अने शिव भगवान ने पण आ प्रिय छे मास। जे तारीख 9 ऑगस्ट 2021 सोमवार थी 6 सप्टेम्बर 2021 सोमवार सुधी आ मास रहेवानो छे। आ मास दरमियान 5 वखत सोमवार आवे छे, एमां 2 सूद पक्षमां अने 3 वद पक्षमां सोमवार आवे छे। एटले श्रावण मास जे संपूर्ण भक्तिमयथी करवाना छे एना माटे तो उत्तम छे। तदुपरांत 5 सोमवारनो महिमा छे, एटले जे भाविको श्रद्धाथी सोमवारमां कोई पण प्रकारना शंकर भगवानी भक्ति करवा मांगता होय एना माटे पण उत्तम छे। पुराणमां અને તેમાં પણ સ્કંદ પુરાણમાં આના વિશે ખૂબ વિસ્તૃત માહિતી આપી છે। એકવાર પુરાણોમાં જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે શંકર ભગવાન કહે છે કે મને શ્રાવણ માસ પ્રિય છે, તેનું કારણ એ કે જ્યારે સતી એમની પ્રિયતમા સતી જ્યારે દક્ષ પ્રજાપતિના હવનમાં પોતાને હોમી દે છે ત્યારે ભગવાનને ખૂબ જ વિયોગ થયો હોય છે, અને ત્યારબાદ એમનું બીજું જન્મ એટલે કે પુનર્જન્મ જે હિમાલયના દીકરી તરીકે એટલે કે પાર્વતી સ્વરૂપે થયું, અને આ પાર્વતીજીએ શંકર ભગવાનની આરાધના કરી ત્યારે શંકર ભગવાન પ્રગટ થયા એ શ્રાવણ માસ હતો। એટલે કે શંકર ભગવાનનું પાર્વતીજી સાથેનું પુનઃ મિલન શ્રાવણ માસમાં થયું હોવાથી શંકર ભગવાનને શ્રાવણ માસ ખૂબ જ પ્રિય છે એમ કહેવાય। આ શ્રાવણ માસ જે ભક્તિભાવનો એમાં પણ શિવ ભક્તો માટે પણ ઉત્તમ આ રીતે રહેલો છે। તદઉપરાંત જોવા જઈએ તો શ્રાવણ માસમાં જોવા જાઓ તો જ્યોતિષની દ્રષ્ટિએ પણ ઘણા જે દૂષિત યોગ હોય એ દૂર કરવા માટે વિધિ વિધાન થતા હોય છે। તંત્રશાસ્ત્રના વિષયમાં જેને રસ હોય તેવા લોકો માટે પણ વિશેષ આરાધનાનું જે શિવ તંત્રના આરાધના માટેનું પણ પર્વ છે। તદુપરાંત જે યંત્રશાસ્ત્રમાં જે રસ ધરાવે છે તેવા લોકોએ શિવ પંચાક્ષરી યંત્ર છે, મહામૃત્યુંજય યંત્ર છે કે અઘોર યંત્ર પ્રતિષ્ઠિત કરવા માટે કે જે હોય એનું પૂજન કરવા માટે આ વિશિષ્ટ દિવસો છે એવું કહી શકાય। શંકર ભગવાનના કોઈ પણ યંત્રનું પૂજન ખૂબ જ ત્વરિત અને ખૂબ જ ફળદાયી છે તેવું કહેવાય। કંઈ પણ અસાધ્ય બીમારી, કોઈ પણ આકસ્મિક તકલીફ, વિટમણા આ યંત્ર સામેની પૂજામાં દૂર થાય છે એવો ભક્તોને પૂરેપૂરો વિશ્વાસ છે। તદુપરાંત બીલીપત્ર, બીલીપત્ર પણ શિવના સાનિધ્યમાં ખૂબ જ પ્રભાવશાળી બને છે। એટલે કે શંકર ભગવાનની પૂજા જળ અભિષેક બાદ બીલીપત્ર અર્પણ કરવું એ ખૂબ જ ફળદાયી છે। એના પણ અલગ અલગ નિયમો વિધિ વિધાન રહેલા છે। તદુપરાંત પણ જોવા જઈએ વિશેષમાં કે રુદ્રાક્ષ, રુદ્રાક્ષનો અર્થ સમજવો પણ ખૂબ જ જરૂરી છે। રુદ્રાક્ષ શંકર ભગવાનને પ્રિય છે અને આ પ્રિય હોવાને કારણે શંકર ભગવાનના ભક્તો આને ધારણ કરે છે। રુદ્રાક્ષ એક મુખીથી વિસ્તૃત વિવિધ સ્વરૂપમાં જોવા મળે છે। એટલે કે રુદ્રાક્ષને આ શ્રાવણ માસ દરમિયાન જો તમે સ્થિત કરો કે ચૈતન્યમય કરી અને ધારણ કરો તો તમારા વિવિધ મનોરથો, વિવિધ સંકલ્પના હેતુઓ પૂર્ણ થાય છે એમ। આ શ્રાવણ માસ એ અત્યંત શુભ અને ફળદાયી છે। આ વર્ષે શ્રાવણ માસમાં સોમવતી અમાસનો પણ ભાગ આવે છે, એટલે કે શ્રાવણ માસની સોમવતી અમાસ એનો પણ વિશિષ્ટ મહિમા ભક્તિભાવપૂર્વક ગણી શકાય। કારણ કે દર શ્રાવણ માસમાં સોમવતી અમાસ આવતી નથી, વર્ષમાં 2 થી 3 વાર અથવા પંચાંગમાં જોઈને સોમવતી અમાસ નક્કી કરાતી હોય છે। એટલે કે આ સોમવતી અમાસનો પણ શ્રાવણ માસમાં વિશિષ્ટ ભક્તિભાવવાળો મહિમા છે એવું કહી શકાય ખરું। શિવ ભક્તિ માટે તમે વિવિધ આયામો કરી શકો છો, શંકર ભગવાનના જાપ, મંત્ર, અભિષેક,
कवच के कई पण प्रकारना पाठ जेटला बने एटला जपवाथी तमारा जीवनो उद्धार थाय छे, तमारा पापनो नाश थाय छे अने तमारा जीवनु कल्याण थाय छे। सतत 24 कलाक समाचार जोवा माटे डाउनलोड करो ईटीवी भारत एप।